आज अमदावादमां धोधमार सतत त्रीजा दिवसे वरसाद वरसी रह्यो छे। अमदावादमां कही शकाय के मेघराजा अत्यारे मन मूकीने वरसी रह्या छे। अमदावादमां धोधमार वरसादनी शरूआत थई चूकी छे। अमदावादमां भारे पवन साथे धोधमार वरसाद वरसी रह्यो छे। सतत त्रीजा दिवसे कही शकाय के धोधमार वरसाद वरसी रह्यो छे। अमदावादना बोपल चांदखेड़ा गोता सहितना विस्तारोमां वीजळीना कड़ाका साथे वरसाद वरसी रह्यो छे। अमदावादमां सतत त्रीजा दिवसे अत्यारे वरसाद वरसी रह्यो छे। आजे सांजे शहर अने अनेक विस्तारोमां धोधमार वरसाद शरू थयो हतो। वीजळीना कड़ाका साथे शहेरमां धोधमार वरसाद पड़ी शरू थता रविवारनी मजा माणवा लोको बहार निकळ्या हता। अमदावादवासीओ हता ते वरसादमां भींजाया हता। अनेक जग्याए रोड पर भारे ट्राफिक जाम सर्जायो हतो, जेना कारणे शहेरीजनो पण रस्ता पर अटवाया हता। आगर जो बात करिए तो चांदखेड़ा गोता नरोडा साबरमतीमां पण वरसाद वरसी रह्यो छे। तो बोड़कते विराटनगर ओढव मणिनगर तथा कोतरपुरमां एक कलाकमां 2 इंच जेटलो वरसाद नोंधायो छे। वरसादना पगले अनेक स्थळोए पाणी भरावानी जे समस्याओ छे ते पण सामे आवी रही छे। आ साथे ज एसजी हाईवे मकरबा गोता न्यूराणी साबरमती चांदखेड़ा झुंडाल सुभाष ब्रिज वाड़ज सहितना जे विस्तारो छे त्यां पण अत्यारे वरसाद वरसी रह्यो छे। सरखेज थलतेज वेजलपुर नारणपुरा सहितना जे विस्तारो छे त्यां पण एक कलाकनी अंदर 1.5 इंच जेटलो वरसाद नोंधायो छे। महत्वनुं छे के हवामान विभागना जणाव्या अनुसार आगामी 4 दिवस सुधी राज्यमां सार्वत्रिक वरसाद रहेशे। ते अमदावादमां आजे मेघराजा मन मूकीने वरसी रह्या छे। वीजळीना कड़ाका साथे ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। અમદાવાદમાં આજે ભારે પવન અને વીજળીના કડાકા સાથે જે હતો તે વરસાદની શરૂઆત થઈ હતી। અમદાવાદમાં અત્યારે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે। ભારે વરસાદના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અમદાવાદમાં સર્જાયા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે। અમદાવાદમાં બોપલ ચાંદખેડા ગોતા સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। શ્યામલ શિવરંજની સિંધુ ભવનમાં પણ અત્યારે વરસાદ નોંધાયો છે। શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। વીજળીના કડાકા સાથે શહેરમાં અત્યારે વરસાદ શરૂ થતાં રવિવારની મજા માણવા અમદાવાદવાસીઓ હતા તે બહાર નીકળ્યા હતા। અમદાવાદવાસીઓ આજે વરસાદનો માહોલ છે તે માણી રહ્યા છે। મહત્વનું છે કે અનેક જગ્યાએ ભારે વરસાદના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। બોડકદેવ વિરાટનગર ઓઢવ મણિનગર તથા કોતરપુર વિસ્તારમાં 1 કલાકમાં આશરે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો વરસાદના પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે પણ સામે આવી રહી છે। આ સાથે જ એસજી હાઈવે મકરબા ગોતા ન્યુરાણી સાબરમતી ચાંદખેડા ઝુંડાલ સુભાષ બ્રિજ વાડજ આશ્રમ રોડ પોપલ રિંગ રોડ સિંધુ ભવન થલતેજ ગોતા પાલડી વાસણા વેજલપુર સરખેજ થલતેજ અને નારણપુરા સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ચાંદખેડા ગોતા નરોડા સાબરમતીમાં પણ અત્યારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ચોમાસાનું વિધિવત આગમન અમદાવાદમાં થઈ ચૂક્યું છે। સતત ત્રીજા દિવસે વરસાદ છે તે વરસી રહ્યો છે। મહત્વનું છે કે અમદાવાદમાં આજે વરસાદ છે તે વરસી રહ્યો છે। અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના શ્યામલ શિવરંજનીમાં પણ આજે વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે। ખાસ કરી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પણ અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ સુરત ડાંગ તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। 4 દિવસ
માછીમારો ને પણ દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપવા અમારા સહયોગી યશ ઓઝા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। તો યશ, અત્યારે જે રીતે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે તો શું છે માહોલ? જી માનસી, વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદમાં ભારે મેઘ ખાગા થયા છે, અષાઢી માહોલ જામ્યો છે। અમદાવાદમાં લાંબા વિરામ બાદ અત્યારે અવિરત મેઘમહેરબાની વરસી રહી છે, જેને કારણે અત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ માનસી, આપને જણાવી દઉં કે આ વચ્ચે અમદાવાદમાં ટ્રાફિક જામની જે સમસ્યા છે તે પણ અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળી રહી છે, કારણ કે અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરીની પણ ક્યાંક ને ક્યાંક ધજિયા ઉડતી જોવા મળી છે। કારણ કે છેલ્લા એક કલાકથી અમદાવાદમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે રાહદારીઓને સૌથી મોટી અત્યારે તકલીફ પેટવાનો વારો આવ્યો છે। જો કે આ વચ્ચે સૌથી રાહતની વાત તો એ છે કે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળવા પામ્યું છે। લોકો લાંબા સમયથી કાન જોડે આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા અને આ વચ્ચે અમદાવાદમાં જ્યારે અત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને માનસી, વાત કરવામાં આવે તો અમદાવાદમાં તપોવન સર્કલ જોડે જે આગળ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, અમદાવાદ ગાંધીનગર વચ્ચે સિટી મેટ્રો જે છે તેનું કામ ચાલી રહ્યું છે, તો વચ્ચે ઘણા બધા ડાયવર્ઝન આવી રહ્યા છે, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે। તો હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્ય બતાવશે અત્યારે અમદાવાદમાં જે સ્થિતિ છે, અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યા છે, જેને કારણે લોકોને જે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માનસી, વચ્ચે આપને જણાવી દઉં કે અત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે, વીજળીના કડાકા ભડાકા સાથે ફરી એવું લાગી રહ્યું છે કે એક વખત જોરદાર મેઘરાજાની જાણે સવારી થવાની હોય, મેઘરાજા જયારે આગમન કરવાના હોય ત્યારે આ વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, જેને કારણે રાહદારીઓને પણ માનસી સૌથી મોટો અત્યારે કહી શકાય કે જે હાલાકી છે તે ભોગવવાનો વારો આવ્યો છે। જી યશ, બિલકુલ। તો અમદાવાદમાં જે પ્રમાણે સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે, કહી શકાય કે મેઘરાજા અત્યારે અમદાવાદવાસીઓ પર મહેરબાન થઈ રહ્યા છે। છેલ્લા 4 કલાકથી અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે, તો તેના વિશે થોડું જણાવો। જી માનસી, વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વખતે એવી ગુલબાંગો ફૂંકતું હોય છે કે આ વખતના ચોમાસામાં કોઈ પણ પ્રકારની અરાજકતા નહીં સર્જાય, લોકોને તમામ પ્રકારની સુવિધા જે છે તે ઉપલબ્ધ કરવામાં આવશે અને શહેરમાં ક્યાંય પણ પાણી નહીં ભરાય, ખાડા નહીં હોય, રોડ રસ્તા નહીં હોય। પરંતુ માનસી, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે દાવા કરે છે, જે વાતો કરે છે, તેનાથી ક્યાંક વિપરીત પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે આજે અમદાવાદ ગાંધીનગર વચ્ચેનું તપોવન સર્કલ કે જે આગળ અમદાવાદ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, અમદાવાદ ગાંધીનગરને જોડતી સિટી મેટ્રોનું, પરંતુ માનસી કહી શકાય કે અત્યારે આજે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, ભારે વરસાદ છે, જેથી કરીને પેલી તરફથી એસપી રિંગ રોડ જઈ રહ્યો છે, એસજી હાઈવે ને પણ તપોવન સર્કલ કનેક્ટ કરે છે, ત્યારબાદ ગાંધીનગર કોબાનો રસ્તો છે, ચાંદખેડા મોટેરાથી આવવા માટેનું આ સર્કલ છે। પરંતુ આ સર્કલ આગળ એટલી બધી ટ્રાફિક જામ થઈ છે, એનું કારણ છે કે વરસાદ છે, મેટ્રોના કારણે ડાયવર્ઝન કાઢવામાં આવેલા છે, ખાસ કરીને ખરાબ રોડ રસ્તા છે, તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। તો પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ અત્રે છતી થઈ રહી છે, આ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે રીતે લાંબી કતારો પણ વાહનની જોવા મળી રહી છે, જ્યાં સુધી આપની દ્રશ્ય પહોંચે ત્યાં સુધી આપને કિલોમીટર સુધીની લાઇટો પણ સ્ક્રીનમાં જોવા મળી રહી છે। સ્ક્રીન પર અત્યારે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, જેથી કરીને લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે અને સૌથી મોટી કહી શકાય કે તંત્રની પોલ પણ અત્રે ખુલી રહી છે કે જો સરકારે હું આપને રિટેક કરવા માંગુ છું કે જો અગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જો પ્રી મોન્સૂનની કામગીરી ખરા અર્થમાં કરી હોત, ખરી વ્યવસ્થા કરી હોત, લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે અને રોડ રસ્તા જે છે તેના પરથી લોકો આરામથી પસાર થઈ શકે એવી વ્યવસ્થા કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કહી શકાય કે ખામી જે છે તે સામે આવી હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને આપણે નથી બોલતા, આ દ્રશ્યો બોલી રહ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી ખાડે ગઈ છે। માનસી, જે બિલકુલ યશ, તો જેમ આપે કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે તંત્ર છે તે આ વર્ષે પણ નિષ્ફળ રહ્યું છે, ઠેર ઠેર અત્યારે પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે, આપે કહ્યું એમ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે, તો આ વચ્ચે
અમદાવાદવાસીઓ પણ ભારે વરસાદના પગલે વરસાદની મજા માણતા જોવા મળી રહ્યા છે. જી યશ. જી માનસી, અમદાવાદવાસીઓ કાગ ડોળે અમદાવાદમાં લોકો રાહ જોઈ રહ્યા હતા મેઘરાજાની. અષાઢી બીજના દિવસે જયારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા ત્યારે પણ ભગવાન પર અમીના છાટણા કરતા મેઘરાજાએ થોડા ઘણા અંશે વરસાદ પડ્યો હતો. ત્યારબાદ એક સાથે વિરામ લઈ લીધો હતો વરસાદે, પરંતુ હવે છેલ્લા કહી શકાય કે ગયા રવિવારે પણ થોડો વરસાદ સારા પ્રમાણમાં નોંધાવા પામ્યો હતો. અને આજે અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, તો ખાસ કરીને લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. અને આપણું જે ગુજરાત છે, જે ભારત છે, તે ખેતી પ્રધાન છે, તો આ વરસાદ આવતાની સાથે ખેડૂતોમાં પણ અત્યારે રાહતની લાગણી અનુભવાઈ રહી છે. કારણ કે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની ઘટ હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ સપ્તાહ સુધીમાં અમદાવાદ ગાંધીનગરમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. અને ત્યારે આજે જયારે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે અને તે પણ અંધરાધાર વરસી રહ્યો છે, અષાઢમાં અંધરાધાર એ રીતના અમદાવાદમાં જે વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે, હજુ પણ ગાજવીજ સાથે વરસાદ યથાવત છે, તો લોકોમાં પણ ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. ખાસ કરીને નાના બાળકો જે છે તે પણ અત્યારે આ વરસાદની મજા માણી રહ્યા છે. પોતાના ઘર, ગલ્લી, મહોલ્લા અને બિલ્ડિંગમાં અત્યારે નાના નાના બાળકો છે, યુવાનો છે અને ઘરના તમામ જે વડીલો છે, તે વ્યક્તિઓ છે, તે પણ પોતાના ટેરેસમાં અથવા તો પોતાના સોસાયટીના જે કોમન પ્લોટ છે અથવા તો રસ્તા પર લોકો નીકળી ચૂક્યા છે, વરસાદની મજા માણી રહ્યા છે. અને આખરે લાંબા સમયના વિરામ બાદ, લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ અત્યારે મેઘરાજા પોતાની અવિરત મહેરબાની વરસાવી રહ્યા છે. જી બિલકુલ યશ, તો અમદાવાદમાં જે રીતે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો હવામાન વિભાગ તરફથી હજુ કેટલા દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જી યશ. તો અમદાવાદમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના બોપલ, ચાંદખેડા, ગોતા સહિતના વિસ્તારો છે જ્યાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસી રહ્યો છે. મહત્વનું છે ભારે વરસાદ પડી શકે. જી માનસી. જી યશ, તો અમદાવાદમાં જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, તો હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં હજુ કેટલા દિવસ હવામાન વિભાગ તરફથી વરસાદની, ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. જી યશ. જી જી માનસી, આપને જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો ખાસ કરીને જે દરિયા કિનારાના જેટલા પણ જિલ્લાઓ છે, તાલુકાઓ છે, ગામડાઓ છે, ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને આપણે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર વગેરે જે વિસ્તારો છે ત્યાં આગળ પણ આગામી 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો એ આગાહી પણ સાચી પડી રહી છે, કારણ કે અત્યારે અમદાવાદમાં પણ ધમાકેદાર મેઘરાજા પોતાની બેટિંગ કરી રહ્યા છે. અને ગુજરાતમાં પણ આગામી 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને ત્યારબાદ અંબાલાલ પટેલની પણ એક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે સાર્વત્રિક ચોમાસું આ વખતનું સારું રહેવાનું છે. અને અંબાલાલ જે પ્રમાણે આગાહી કરી છે કે આ સપ્તાહ આખો ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે ગુજરાતમાં રહેવાનો છે. અને આ વચ્ચે માનસી આપને જણાવી દઉં કે ગુજરાતમાં જેમ કે દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લો છે, નવસારી છે, સુરત છે, ત્યાં પણ છેલ્લા 10 દિવસથી અવિરત મેઘ મહેરબાની વરસી રહી છે. અને છોટાઉદેપુરના બોડેલીમાં પણ અત્યારે ખૂબ જ મેઘ મહેર વરસી રહી છે. અને જે હવામાન વિભાગે આગાહી કરી છે તે પણ સાચી પડી ગઈ છે. માનસી. જી યશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સતત ત્રીજો દિવસ છે જ્યારે અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આજે સાંજથી જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો. અમદાવાદની જો વાત કરીએ તો સાંજે 7 વાગ્યાથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. એક કલાકમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે. ઓર્ડર વિરાટનગર, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, કોતરપુર, સરદારનગર, નોબલનગર, મણિનગર, કાંકરિયા, ગોમતીપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં આશરે 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો ચાંદખેડા, પાલડી, વાસણા, રામોલ, નરોડા, નિકોલ, થલતેજ, બોડકદેવ, જમાલપુર, શાહપુર અને શાહીબાગ વગેરે વિસ્તારોમાં આશરે 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
आप जे बुलेटिन इंडिया नी स्क्रीन पर दृश्य जोई रहा छो ते तपोवन सर्कल ना छे, भारे वरसाद ना पगले त्यां ट्राफिक जाम ना जे दृश्य छे ते पण जोवा मळी रहा छे। अमदावाद में आज सांजे 7 वाग्या थी जो वरसाद नुं आगमन थई चुक्यो छे। आज सतत त्रीजा दिवसे मेघराजा छे ते मन मूकीने अमदावाद वासीओ पर वरसी रह्या छे। अमदावाद वासीओ भारे वरसादनी पण मौज माणी रह्या छे। केटलाक लोको छे रस्ता पर अत्यारे फरवा नीकळ्या छे। आप स्क्रीन पर जे दृश्य जोई रह्या छो ते तपोवन सर्कलना छे, ज्यां ट्राफिक जामना दृश्यो पण जोवा मळी रह्या छे। अमदावादमां बोपल, चांदखेड़ा, गोता सहित अनेक जेवा विस्तारों छे ज्यां अत्यारे वरसाद वरसी रह्यो छे। અમદાવાદમાં સતત આજે ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદનું આગમન અમદાવાદમાં થઈ ચૂક્યું છે। અમદાવાદવાસીઓ પણ ગરમી બાદ જે ઠંડક વરસાદથી ઠંડક પડી છે તેનાથી અત્યારે રાહત અનુભવી રહ્યા છે। અમદાવાદમાં અત્યારે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે। વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે। ભારે પાણી ભરાવાને પગલે જે સ્થાનિકો છે તે પણ ગુચવાયા છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમને પણ હાલાકીનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદના પગલે અત્યારે સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર જોવા જઈએ તો ટ્રાફિક જામ છે તે પણ જોવા મળ્યો છે। સ્થાનિકો છે તે પણ અટવાયા છે। અમદાવાદમાં એક કલાક બાદ 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે। થલતેજ, કેશોબાગ, વેજલપુર, હેલ્મેટ સર્કલ વગેરે વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। જ્યારે થલતેજમાં લવકુશ ટાવર પાસે વિહારધામ એપાર્ટમેન્ટમાં કેટલાક ઘરોમાં ગટરનું જે પાણી છે તે પણ ફરી વળ્યું છે।